હવે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થશે. હવે
મીટર તો કેટલા આવે 500 સેમી બરાબર કેટલા મીટર થશે તો શું કરવાનું 5 મીટર આ રીતના થાય પણ દાખલામાં પૂછી શકે તો એમ જ એ તમને એમ કહેશે કે 600 સેમી નો મીટરમાં રૂપાંતર કરો આ રીતના કહેશે તમને તો તમારે શું કરવાનું જે दाखलाओ गणवाना तो शू कहे मीटर ने सेंटीमीटर ना सरवाळा बादबाकी व्यवहारिक दाखला करो હવે તમને એ કીધું હશે મીટર સેન્ટીમીટર ના દાખલામાં કે 32.23 વત્તા 31.45 આ રીતના કીધું હોય તો આગળ ના હશે તે મીટર હશે પોઈન્ટ પહેલા ના હશે તે મીટર હશે અને પોઈન્ટ પછી ના હશે ને સેન્ટીમીટર હશે તો તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો બે પાર્ટ પાડવાના एक साइड लखवानो मीटर और नाही लखवानो सेंटीमीटर आम થશે હવે 32.23 એટલે 32 સેમીમીટર માં થશે પોઈન્ટ પહેલાના છે એટલે અને 23 સેમીમીટર થશે એટલે 32.23 થયો ત્યારબાદ 21 એ મીટર અને 45 છે એટલે સેન્ટીમીટર તો આ રીતે તમારે સરવાળા કરવાના છે હવે 5 માં 3 નાખી તો 8 2 માં 4 નાખી તો 6 2 માં 1 નાખી તો 3 અને 3 માં 2 નાખી તો 5 એટલે કેટલું આવ્યું 53.68 એટલે કે 53 મીટર અને 68 સેન્ટીમીટર તો જવાબમાં શું લખાય 53 મીટર અને 68 સેન્ટીમીટર આ રીતના થાય હવે આમ નામ બાદબાકી આ જ રીતના કઈ થાય તમારે બાદબાકી પણ થઈ શકે હવે આ માનામાં આપણે બાદબાકી કરીએ તો કઈ રીતના તેમાં જો હવે આ 3 માંથી 5 ન જશે એટલે 13 થાય 13 માંથી 5 જશે તો 7 અહીં પણ એમ જ બેમાંથી 4 ના જાય એટલે 12 પરંતુ એક રસ્તો છે બે કોચું થશે એટલે 11 11 માંથી 4 જશે તો 7 એટલે અહીંયા આવશે તમારે 7 હવે શું કરવાનું છે અહીંયા 10 કો લીધો છે અને બેમાંથી 1 જશે તો 10 કો લીધો તો બે કોચો થાય એટલે 1 માંથી 1 જશે તો શું થશે 0 અને અહીંયા 3 માંથી 2 જશે તો 1 એટલે અહીંયા શું આવ્યું 10.77 એટલે કે 10 મીટર અને 77 સેન્ટીમીટર હવે પછી મીટરને કિલોમીટરમાં રૂપાંતર કરવાના છે મીટરને કિલોમીટરમાં રૂપાંતર કરવાના તો મીટર તમને 1000 મીટર આપ્યું છે તો 1000 મીટર બરાબર કેટલા કિલોમીટર તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર થશે ખાસ ધ્યાન રાખવાનું 1000 મીટર બરાબર 1 કિલોમીટર અચ્છા તો 1 કિલોમીટર હોય 1 કિલોમીટર હોય તો કેટલા થાય 1000 મીટર થાય તો હવે તમને દાખલામાં પૂછશે કે 3000 मीटर बराबर खाली जगह किमी आम થશે 3000 મીટર એટલે કેટલા કિમી થાય 3 કિમી થાય કઈ પવા ના પડે તો શું કરવાનું 3000 ભાગ્યા 1000 કર નાખે કેમ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય તો 3 0 છે તે ઉડી જશે તો 3 થાય 3
કિલોમીટર. ત્યારબાદ હવે પછીનો ટોપિક છે કિલોમીટર ને મીટર માં રૂપાંતર કરવાનો. તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો એ તમને પૂછશે કે 5 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. હવે 1 કિલોમીટર એટલે 1000 મીટર થશે. તો આ 5 ગુણ્યા શું કરવાનો 1000 એટલે 5000 મીટર થાય. 5 × 5 એટલે 5000 મીટર થશે. તો બસ તમારે આ પ્રકરણમાં આ બધા મુદ્દાઓ છે તે તમારે શીખવાના રહેશે કે અંદાજિતમાં આસપાસની વસ્તુઓના માપ શોધવા, પછી મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું, પછી સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કર્યું, ત્યારબાદ મીટર અને સેન્ટીમીટરના સરવાળા અને બાદબાકીના દાખલા પણ જોયા આપણે, ત્યારબાદ મીટરને કિલોમીટરમાં રૂપાંતર કર્યા અને કિલોમીટરને મીટરમાં રૂપાંતર કર્યા. તમામ મુદ્દાઓ છે તે આપણે આવરી લેવામાં આવ્યા છે. તો હવે પછી આપણે વધુ માહિતી એટલે કે વધુ પ્રેક્ટિસ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.